નમસ્કાર સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી છે ગુજરાતી સાહિત્ય વિદ્યકુન ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ટાટ પાસ ઉમેદવારો માટે ખુશખબર કાયમી શિક્ષક ભરતી જાહેર વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી એક સાથે જાહેર થઈ ગઈ છે એના વિશે વાત કરીશું તમે જો આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યકુલ ચેનલ પર પહેલીવાર આવ્યું છે એના વિશે ભૂલશો નહીં તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરિક માહિતી પૂર્વ કરવામાં આવશે કોઈપણ ભરતી આવે ગ્રામ લેવલની શહેરી લેવલ કેનલ લે પણ ભરતી આવે તમને જાણ કરવામાં આવશે તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો જ્યારે મિત્રો વધારે સમય ન બગાડતા શરૂઆત કરીએ છીએ ટાટ પાસ સુમેદવા માટે ખુશખબર આવી છે શિક્ષક બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે જે મહત્વની વાત એ છે કે જોઈ શકો છો અહીંયા તમે અહીંયા કે સરસ્વતી કેળવણી મંડળ ટીમરડા સંચાલિત નીચેના શાળાઓ માટે નીચે મુજબ શૈક્ષણિક કર્મચારી ભરતી કરવા માટે આશ્રમ શાળા જિલ્લો દાહોદ મનીષ કમિશનર આવી દાહોદ એ નંબર છે મિત્રો ત્યારબાદ જે નવ ત્રમિશ ત્રેવીસથી વાંધા પ્રમાણપત્ર મળેલ છે એનો સી આશ્રમશાળા સાલાપાટ પ્રાથમિક વિભાગ તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો દાહોદ માટેની જે મિત્રો વાંધા પ્રમાણપત્ર એનો સી મળેલ છે ત્યારબાદ સાલાપાડા સાલાપાડા પ્રા માધ્યમિક વિભાગ તાલુકો જિલ્લા દાહોદ માટે પણ જે વાંધા અરજી કરવામાં આવે છે જે અન્વૈત નીચે મુજબ ભરતી કરવામાં આવી હતી તો લાયકાત ધરાવતા ઉમેદવારો જય હાર પછી પંદર ફક્ત રજિસ્ટર્ડ પોસ્ટ આરપીએડી કરવાની રહેશે મિત્રો પંદર દિવસના અંદાજ તમારે આરપીએડી કરવાની રહેશે એક લાવીએ સારા સારા ખેગ તાલુકો જિલ્લો દાખવ વિદ્યા સહાયકની ભરતી છે ગઢ રુષ્ટક્રમ છે ગઢ જાતિ છે એ જે જાતિ છે મિત્રો લાયકાત છે બીએસસી બી અથવા બે વર્ષે પીટીસી ટેટ ટુ વિષય ગણી માટે મિત્રો ત્યારબાદ વિદ્યા સહાયક જે છે મિત્રો તમામ માટે છે તે એચ એસ સી પીટીસી ટેટ વન માટે ત્યારબાદ વિદ્યા સહાયક માટે છે બી એ અથવા બે વર્ષે પીટીસી ટેટ ટુ એ સાબજી વિના માટે વિષય માટે છે લાયકાત ત્યારબાદ બીજો વિદ્યા સહાયક માટે જે સર્વ સર્વોદય આશ્રમશાળા પ્રાથમિક વિભાગ સાલપાડા તાલુકો જિલ્લો દાહોદ વિદ્યા સહાયક છે મિત્રો બી એ અથવા બે વર્ષે પીટીસી ટેટ ટુ જરૂર છે અંગ્રેજી વિષય માટે ત્યારબાદ સર્વોદય માધ્યમિકા આશ્રમશાળા તાલુકો જિલ્લો દાહોદ એ શિક્ષણ સહાયક માટે બિન અનામત છે મિત્રો ત્યારબાદ બીએસસી બીએટ બી એ વન માટે જે ભરતી છે તે ગણિત વિજ્ઞાન માટે મિત્રો કેટલીક શરતો આપી છે નિમણૂંક પામેલ નિમુક પામેલ ઉમેદવાર પૈકી કર્મચારીઓ ગૃહમાતા અને પુરુષ કર્મચારીઓ ગૃહપત્ર તરીકે ફરજ બજવાની રહેશે ત્યારબાદ મિત્રો ચોવીસ કલાક હાજરી આપવાની રહેશે સરકાર સક્કી દારાદોર નકલ મુજબ તમારે પ્રમાણપત્ર સ્વપ્રમાણે નકલ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો માર્ક્સિસ એસજીપી સીઆઈપી ગ્રેડ દર્શાવેલો હોય તો ઉમેદવાર ઉઠી કોલેજ પાસે કુલ કુલ ગમે ગુણ અંગેનું કન્વર્ઝન પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે સરકાર સીના ઠરાવ અનુસાર કોમ્પ્યુટર ઉપયોગ અંગે પાયાની જાણકારી હોવી જરૂરી છે નિમણૂક પામેલા ઉમેદવારો સરકાર શ્રીના પગાર ધારાધોરણો મુજબ પાંચ વર્ષો ફિક્સ પગાર મળશે મિત્રો હજી એક વર્ષ આપેલું છે તો મિત્રો પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ વેરી મચ